નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ગુજરાતી વિષયની અંદર ગાલા અસાઇનમેન્ટ બે હજાર બાવીસના પ્રશ્નપત્ર ચારનો વિભાગ એનું સોલ્યુશન કરીશું આ આપણે પ્રશ્નપત્ર બે અને ત્રણનું ઓલરેડી સોલ્યુશન વિભાગ એનું મૂકી દીધું છે એ વિડીયો પણ તમે ન જોયા હોય તો જોઈ નાખજો અને એ પહેલાં ચેનલ ઉપર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂકતી કરી નાખો કારણ કે અમે તમારા માટે મહેનત કરીએ છીએ અને તમારી તૈયારી પરફેક્ટ થાય એ પ્રકારનું વનટચ એજ્યુકેશન ચેનલનો હંમેશા પ્રયાસ રહેલો છે સાથે સાથે અમે આની પીડીએફ ફાઇલ પણ તમને ટૂંક સમયની અંદર અવેલેબલ કરાવવાના છીએ એટલે પણ તમે ચેનલની સાથે જોડાયેલા રહેશો તો અવશ્ય તમને ફાયદો થશે ચાલો આપણે વિભાગેની વાત કરીએ તો પ્રશ્નપત્ર ચાલની અંદર પહેલું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો તો એની અંદર અહીંયા કૃતિ આપેલી છે ને અહીંયા એનો સાહિત્ય પ્રકાર છે તો એની અંદર સત્રી છે તો સત્રી પાઠની સાહિત્ય પ્રકાર શું છે તો હાસ્ય નિમંત છે પછી વાયરલ ઇન્સ્પેક્શન જે છે એનો સાહિત્ય પ્રકાર નિબંધ છે અહીંયા આ ટાઈપિંગમાં મિસ્ટિંગ છે વાયરલ ઇન્સ્પેક્શન આવે બરાબર ને પછી રેસનો ઘોડો તો એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને ભૂલી ગયા પછી તો એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી એના પછી પ્રશ્ન બે છે કે નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો તો કે નરેને શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી તો કે નરેન જે છે એ ફોરેસ્ટ ઓફિસરની નોકરી લે છે કારણ કે તે નૈસર્ગિક સૌંદર્યની પાછળ ગાંડો હતો નૈસર્ગિક સૌંદર્ય હતો એની પાછળ શું હતો ગાંડો હતો એના પછી બીજા નંબરનો છે કે ઘોડીની સ્વામી ભક્તિ એ કયા પ્રદેશની લોકકથા છે તો ઘોડીની સ્વામી ભક્તિ જે પાઠ છે એ ગોહિલવાડ ની લોકકથા છે કયા પ્રદેશની ગોયલવાડ પ્રદેશની લોકકથા છે એના પછી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એની અંદર પહેલો છે કે લેખક પ્રવાસ દરમિયાન દૂર કે નજીકના સ્થળો વિશે શા માટે છેતરાઈ જતા હતા તો કે લેખક હિમાલયના પ્રવાસે ગયા તો આગળ બંને બાજુ ઊંચા પહાડો હતા તેમના શિખરો પર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો જે સ્થળે જોતો નજર સમક્ષ દેખાય પણ વાસ્તવમાં તે દૂર હતું એટલે લેખક વારંવાર છેતરાઈ જતા હતા એના પછી બીજા નમનો છે લેખક માલિકને શરીરે કરેલી કટાક્ષ કુળકટાક્ષાને કહે છે તો કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માની બેઠીએ છીએ તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા આપણા દિવસો આવે છે આ માલિકને કરેલો કટાક્ષ છે એના પછી ત્રીજા નંબરનો છે કે શ્રીમદ શ્રીમદ સ્મરણશક્તિ અસાધારણ હતી એમ તમે કહી શકશો તો કે બુદ્ધિ હોવાના કારણે તેઓ જે વાંચતા ભણતા કે ની તે બધું તેમને આપમેળે યાદ રહી જતું સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતો સાત વર્ષ લાગે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્ર સ્મરણશક્તિ અસાધારણ હતી એના અથવામાં પ્રશ્ન છે કે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ આપો તો કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો રૂપિયા થાય તેમ હતા ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી અને નાસ્તા વગેરેના વધારાનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા થઈ જાય અને આથી રે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી એના પછી જે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર આપો એની અંદર પહેલો પ્રશ્ન છે કે આહવાની વનસંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો તો કે આહવાની વનસંપદા મંત્રમુગ્ત કરે તેવી છે એની રંગ રમણા અદ્ભુત છે નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતો ઘરો લાલપણોના હોય તેવા લાગે છે એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી એટલે કે રસ્તો સાંપના આકારની છે સૂર્ય સાથે હરીફાઈ કરતા કરવા કરવામાં હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ એટલે કે લીલાસ છે એ બંનેનો તોર એટલે કે મિજાજ સૂર્યપ્રકાશથી ચડિયાતો છે આ દ્રશ્ય નયનરમ્ય છે પવનની સાથે ધૂમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વ અનુભૂતિ થાય છે પવનની જાદુ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું પ્રત્યક્ષપણે નજરે જોવાથી તેના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આ આપદા વન સંપાદની મનોહર છે એના પછી બીજા નંબરનો છે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો તો કે બાનું ભીખું આત્મકથામાંથી ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડ લેવામાં આવ્યો છે જેમાં વ્યાજખોરી અને ગરીબીનું વર્ણન કરવામાં આવ્યું છે અહીં સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું શોષણ થતું એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો છે તો બીજી તરફ એ સાહુકારોના દીકરા તરફ વાસ્યલે ભાવ દાખવતા લેણદાર છે દેણદાર છે ગરીબ લોકો સાહુકાર પાસેથી પૈસા ઉધાર લે છે મજબૂરીને કારણે કરેલું આ દેવું મૂડી કરતાં વ્યાજની ચૂકવણી વધુ કરાવે વળી વધારાની ચૂકવણી થાય તે ચોપડે નોંધતા પણ નથી આમ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં ગરીબ કેવી રીતે ફસાયેલું રહે છે તે ક્યારેય સટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન આ અહીંયા કરવામાં આવ્યું છે આમ ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ ઠરે છે એના અથવામાં પ્રશ્ન છે કે ગતિભંગ શીર્ષકની યથાર્થ સમજાવો તો કે ગતિભંગ લઘુકથા છે અને લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકની યથાર્થતા રીત સિદ્ધ થઈ છે અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે તો સાથે સાથ બંનેના વિચારોની ગતિ પણ છે આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાગતિક ચોટ પણ ગતિભંજ છે ને આ બેવડી રીતે ગતિભંધ ગતિભંગ થાય છે પતિ પત્નીને ગાડી પકડવી છે પણ ઝડપથી ઉપડે છે પત્ની પાછળ છે રસ્તામાં ના કોઈ બાળકના પગલોની સાપ પત્ની જુએ છે પગ ધીમા પડે છે આગળ ઝડપથી ચાલતો પતિ ઘડી પર થાંભી જાય છે પાછળ જુએ છે અહીં ચાલવાની ગતિનો ભંગ થાય છે પણ વૈચારિક ગતિ મર્મવેધક છે પત્ની અજાણ્યા બાળકના પગલો જોઈને પોતાના મૃત બાળકીની સ્મૃતિમાં ખોવાઈ ગઈ છે પત્નીની વ્યથા પતિ ડુંગર પણ કળી ગયો છે પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો અહીં પુત્રીના પગલાંની સાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો છે ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુની વિધતી જતી આંતરમનની ક્રિયા આ બંને ગતિભંગ શીર્ષકની યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે લઘુકતતાના વાંચન સાથે આપણે ભાવકો પણ પાત્રોની સાથે સ સસંવેદના અનુભવ કરીએ છીએ પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે એક બીજી વાસ્તવિકતા છે બીજી વાસ્તવિકતાની સભાનતા સાધતો પત્નીની ગતિ પાછી બદલાય છે બંને ઝડપ પેટ ચાળવા મંડે મોડે છે આમ બંને દૃષ્ટિએ ગતિભંગ શીર્ષક યથાર્થ છે હવે નેક્સ્ટ આપણે પેપર નંબર પાંચનું સોલ્યુશન ઝડપથી કરીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આની લિંક હું તમને પીડીએફની વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ